મોટી ટોકરી ગામે શિક્ષણ સંસાધન કેન્દ્ર પુસ્તકાલયનો શુભારંભ કરવામાં આવ્યો. અવસર ચેરિટેબલ ટ્રસ્ટ અને સક્ષમ ફાઉન્ડેશનના સહકારથી મોટી ટોકરી ગામે શિક્ષણ સંશોધન કેન્દ્ર પુસ્તકાલયની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા હાજર રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડી વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટેના થઈ રહેલા પ્રયત્નોને બિરદાવ્યા હતા. તો નંદકુંવરબા મહિલા કોલેજ ઓફ સોશિયલ વર્ક ભાવનગરના ટ્રસ્ટી રવિન્દ્રસિંહ સરવૈયાએ કારકિર્દીમાં આગળ વધવા માટે વિદ્યાર્થી જીવનમાં પરિવર્તન લાવનારું કઈ હોય તો તે આ પુસ્તકાલય છે. પુસ્તકના માધ્યમથી વૈચારિક પરિવર્તન આવશે તેમ જણાવી અવસર ટ્રસ્ટના પ્રયાસને બિરદાવ્યો હતો. આ પ્રસંગે અવસર ટ્રસ્ટના ડાયરેક્ટર જયંતિભાઈ વણકરે આ શિક્ષણ સંસાધનનો ઉદ્દેશ્ય માત્ર પુસ્તકો પૂરો પાડવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન, તજજ્ઞોની સલાહ અને શિક્ષણની જરૂરિયાત પૂરી પાડવાનો છે. સાથે ગામમાં ગરીબ વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાત મુજબ પુસ્તકો પૂરે પાડવાનો હેતુ છે, જેથી સ્પર્ધાત્મક પરીક્ષામાં તેઓ સફળ થઈ શકે. સક્ષમ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી તરુણભાઈ મોંઘાએ શિક્ષણ જ ગામની દેશની ઉન્નતિમાં સૌથી જરૂરી સાધન છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે જરૂરી પુસ્તકો ઉપલબ્ધ કરાવવું અને વાંચન માટે એક જ જરૂરી યોગ્ય જગ્યા પૂરી પાડવું એ સંસાધન કેન્દ્રનો હેતુ છે. ભારતના 18 રાજ્યોમાં ફરીને શાળાઓ જોઈ એમાં ગુજરાત રાજ્યની શાળાઓ મને સૌથી વધુ સારી લાગી હોવાનું જણાવ્યું હતું. આ સમયે પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન રણછોડભાઈ વણકર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રતનભાઈ, બીઆરસી રાજેશભાઈ, શૈક્ષણિક સંઘના વિજયભાઈ તથા સીઆરસી અને ગામના તમામ લોકો હાજર રહ્યા હતા. ગામમાંથી નિવૃત્ત થયેલા લોકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તમામ કાર્યક્રમનું અરેન્જમેન્ટ અવસર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પ્રવીણભાઈ વણકર, પ્રમુખ શર્મિલાબેન, ટ્રસ્ટી મયુરીબેન જાદવ, રોશનીબેન, દીપાબેન, મિત્તલબેન તરફથી કરવામાં આવ્યું હતું. ગામમાંથી ઘણા બધા દાતાઓ તરફથી પુસ્તકની ભેટ આ કેન્દ્રને આપવામાં આવી હતી. તો રતનભાઈ રાઠવા તરફથી તિથિ ભોજન શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. ગુરુકુળ શિક્ષણ પરંપરામાં અભ્યાસ કરેલ અમિતભાઈ કોળીએ આ જીવન વિદ્યાર્થી વૃત્તિ જો કેળવાય તો જ પુસ્તક સાથે જોડાઈને રહી શકાય તેમ જણાવ્યું હતું. પારિતોષિક વિજેતા જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક બાબુભાઈ વણકરે આવા અંતરિયાળ ગામમાં પુસ્તકાલયના રૂપમાં શિક્ષણ સંસાધન કેન્દ્ર ઊભું કરવાનું આ કાર્યને બિરદાવ્યું હતું. મોહસિન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર. અને સક્ષમ ફાઉન્ડેશનના સહકારથી અને લોક ભાગીદારીથી ગામમાં શિક્ષણ સંસાધન કેન્દ્ર ચાલુ કરી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ એ છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણા વિસ્તારના વિદ્યાર્થીઓ પાછા પડી જાય છે અને તેના લીધે એ લોકો એ પરીક્ષામાં ક્વોલિફાય થઈ શકતા નથી. તેનું એક મેઇન કારણ અમને એવું જાણવા મળ્યું કામ કરતા કરતા કે તેમની સાથે તેમની પાસે પુસ્તકોનો જે સ્ત્રોત હોવા જોઈએ, જેને લગતા પુસ્તકો હોવા જોઈએ, એમની પાસે એ પુસ્તકો નથી. એમને પુસ્તક લાવવું છે તો એમને પૈસાની પણ અગવડ છે. એટલે આ બધી અગવડતાને દૂર કરીને એક શિક્ષણ સંસાધન કેન્દ્ર આ ગામમાં ચાલુ કરી રહ્યા છે પુસ્તકાલય, જેની પાસે બીજો પણ ઉદ્દેશ્ય છે કે જે લોકો બોર્ડની એક્ઝામ આપવાના છે તેઓને પણ થોડા ક્લાસીસ થાય, નીટના પણ ક્લાસીસ થાય, સાથે સાથે પીએસસી એમએનએસ પરીક્ષા, જવાહર નવોદય પરીક્ષા, તેમાં પણ એમને એક્સપર્ટની મદદથી અમે ગાઈડ કરીશું. એટલે સમગ્રતયા જે લોકો જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને ખાસ કરીને આ કેન્દ્રથી ફાયદો થશે અને ભવિષ્યમાં જે વિદ્યાર્થી જે પાછા પડી જાય છે એ કદાચ આગળ વધશે એવા ઉદ્દેશ સાથે આનું ઉદ્ઘાટન આજે કર્યું છે.